ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આગળ પડતી ભૂમિકા નિભાવનાર અને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવનાર નહેરુ ચાચાની આજે 55મી પુણ્યતિથિ છે. આવો જાણીએ તેમના વિશેની અનેક વાતો. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં થયો હતો. નહેરુના પિતા મોતીલાલ નહેરુ એક વરિષ્ઠ વકીલ હતા. તે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતા. નહેરુ ચાચાએ પોતાની સ્કૂલ શિક્ષા હૈરોથી અને કોલેજનો અભ્યાસ ટ્રિનિટી કોલેજ લંડનથી પૂર્ણ કર્યું છે. ત્યારબાદ તેમણે પોતાની લોની ડિગ્રી કેમ્બ્રિજ યુનિવર્સિટીથી પૂર્ણ કરી હતી. તેઓ બાળપણથી ભણવામાં હોશિયાર હતા. પંડિત જવાહરલાલ નહેરુનું શરૂઆતી જીવન અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાં જ વીત્યું છે. જ્યારે તે 15 વર્ષના જ હતા ત્યારે તેમને ઇંગ્લેન્ડના હેરો સ્કૂલમાં ભણવા માટે મોકલી દેવામાં આવ્યા હતા. હેરોથી તેમણે કેમ્બ્રિજના ટ્રિનિટી કોલેજમાં એડમિશન લીધું, જ્યાં તેમણે ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. પછી લંડનના ઇનર ટેમ્પલમાં 2 વર્ષ વિતાવીને તેમણે વકાલતનો અભ્યાસ કર્યો. નહેરુ અભ્યાસ કરીને ભારત પાછા ફર્યા. 1916માં તેમનું લગ્ન કમલા કૌલોની સાથે થયું. કમલા દિલ્હીમાં વસેલા કશ્મીરી પરિવારથી હતા. 1919 અને 1920માં મોતીલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 1919માં પંડિત જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીની સાથે આવી ગયા હતા. 1947માં ભારતને આઝાદી મળી અને તે સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા. સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી મામલામાં બિનરેખાંકિત નીતિઓની શરૂઆત જવાહરલાલ નહેરુ તરફથી થઈ. તો નહેરુ 9 વખત જેલ જઈ ચૂક્યા છે. જ્યાં રહેતા તેમણે પોતાની દીકરી ઇન્દિરાને 146 પત્રો લખ્યા હતા. આ વાતનો ઉલ્લેખ તેમની લખેલી બુક ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટરીમાં છે. પંડિત નહેરુ એક સારા નેતા અને વક્તા જ નહોતા, તે એક સારા લેખક પણ હતા. તેમણે અંગ્રેજીમાં ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટરી અને બાયોગ્રાફી ટુ વર્લ્ડ ફ્રીડમની પણ ઘણી બુકો લખી છે. પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની વસિયતમાં લખ્યું હતું કે હું ઈચ્છું છું કે મારી મુઠ્ઠી પર રાખ પ્રયાગના સંગમમાં વહેવડાવવામાં આવે, જે હિન્દુસ્તાન થઈને સમુદ્રમાં જઈને મળે, પરંતુ મારી રાખનો વધારે પડતો ભાગ વિમાનથી ઉપર લઈ જઈને ખેતરોમાં છૂટી છવાઈ ફેલાવવામાં આવે. તે ખેતરો કે જ્યાં હજારો મહેનતકશ વ્યક્તિઓ કામમાં લાગેલા છે, જેથી મારી હાજરીની યાદો વતનની ખાકમાં મળીને એક થઈ જાય. જેની સાથે કરેલા સંઘર્ષના થોડા સમય બાદ નહેરુનું સ્વાસ્થ્ય બગડતું ગયું. તેમણે 1963માં દિલનો દોરો પણ પડ્યો હતો. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય વધારે બગડતું ગયું અને ઘણા મહિનાઓ બાદ 27 મે 1964માં તેમનું નિધન થયું હતું. બ્યુરો રિપોર્ટ, જર્મન ઇન્ડિયા ન્યૂઝ.